જય શ્રી કૃષ્ણ. આજે આ વિડીયોમાં સાંભળશું સંકટનાશન ગણેશ સ્તોત્રમ. આ સ્તોત્રમાં ભગવાન શ્રી ગણેશના 12 નામોનું વર્ણન કરવામાં આવ્યું છે. અતિ શુભ આ 12 નામનો પાઠ નિત્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી ગણેશ સંકટ હરદાતા છે. જીવનમાં આવતા દરેક સંકટ હરી લે છે. જે ઘરમાં નિયમિત આ પાઠ થાય છે ત્યાં દુઃખ સંકટ કલેશ આદિ ક્યારેય પ્રવેશતા પણ નથી. પરિવારમાં સંપ સુખ શાંતિ બની રહે છે. સંકટનાશન સ્તોત્રનો પાઠ બુધવારે કરવો ઉત્તમ ફળદાયી છે, જે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરનાર છે. નારદ ભગવાન દ્વારા રચેલું શ્રી સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ શરૂ કરીએ. શ્રી ગણેશાય નમઃ. નારદ ઉવાચ. પ્રણમય શીર્ષા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમાયુ કામા અર્થ સિદ્ધયે. અર્થાર્થ, નારદ બોલ્યા, ગૌરી પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસના સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરો. પ્રથમ વક્રતુંડમ ચ એકદંત દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ. પહેલા વક્રતુંડને, બીજા એકદંતને, ત્રીજા કૃષ્ણ પિંગાક્ષને, ચોથા ગજવક્ત્રને. લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ. પાંચમા લંબોદરને, છઠ્ઠા વિકટને, સાતમા વિઘ્નરાજને અને આઠમા ધૂમ્રવર્ણને. નવમ ભાલચંદ્રમ ચ દશમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ. નવમા ભાલચંદ્રને, દસમા વિનાયકને, અગિયારમા ગણપતિને અને બારમા ગજાનનને. દ્વાદશેતાની નામાની ત્રિસંધ્યમ ચ પઠેન્દ્ર ન ચ વિઘ્ન ભયમ તસ્ય સર્વ સિદ્ધિકરમ પરમ. જે માણસ આ 12 નામનો પ્રાતઃકાળે, મધ્યાહનકાળે અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે. વિદ્યાર્થી લભતે વિદ્યાધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે, ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે, પુત્રની ઈચ્છાવાળો આ પાઠ કરે તો પુત્ર સંતાન મેળવે, અંતે મોક્ષની ઈચ્છાવાળો પાઠ કરે તો ગતિ મોક્ષને મેળવે છે. જપેત ગણપતિ સ્તોત્રમ ષડ્ભિર્માસે ફલમ લભેત સવંત સરેણ સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશયઃ. જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તેને આ સ્તોત્રના પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે અને એક વર્ષે સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે, એમાં સંશય નથી. પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જોઈએ. અષ્ટાભ્યો બ્રાહ્મણેભ્યઃ લિખિત્વાયા સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશ્યસ્ય પ્રસાદત. જે માણસ 8 બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન ગણેશ સ્તોત્ર સંપૂર્ણમ. તો મિત્રો, આપણે સાંભળ્યો શ્રી ગણેશના 12 નામ સ્તોત્ર પાઠનો શ્રી સંકટનાશન ગણેશ સ્તોત્ર પાઠ, જે દર મંગળવારે ભગવાન શ્રી ગણેશની સામે ઘીનો દીવો કરી ધૂપ સુગંધિત પુષ્પ તુરવા નૈવેદ્યમાં ગોળ પતાસા કે લાડુ આદિ ધરી આ પાઠ નિત્ય ત્રણેય કાળે કરવો, જે કરવાથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દુઃખ કલેશ બાધા દૂર થઈ જીવનમાં પ્રગતિ ઉન્નતિ યશ કીર્તિ સુખ સમૃદ્ધિ સંતાન પ્રાપ્તિ થાય છે. દરેક વ્યક્તિએ નિત્ય આ સ્તોત્રનો પાઠ જરૂર કરવો જોઈએ. જો નિત્ય ન થઈ શકે તો દર મંગળવારે આ સ્તોત્ર જરૂર કરવો જોઈએ. સંકટનાશન ગણેશ સ્તોત્રનો આ પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો, જે પાઠ કર્યાનું પુણ્યફળ તમને પ્રાપ્ત થયું. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.